હવે આગળ વાત કરીએ તો જામનગરની જામનગર રેલવે સ્ટેશન પર તંત્ર દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા બહારથી આવતા જતા મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં અમદાવાદ વડોદરા સહિતના મહાનગરોમાં કોરોના કેસોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે। કોરોના વિસ્ફોટના કારણે આ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ પણ લાગુ કરાયો છે, તેમજ મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે। ત્યારે મુંબઈથી ઓખા આવતા સૌરાષ્ટ્ર મેલના પેસેન્જરોનું જામનગર રેલવે સ્ટેશન ખાતે કોરોના ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 181 મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાંથી 2 મુસાફરોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે આ શહેરોમાં કોરોનાના કેસનું પ્રમાણ સતત વધી રહ્યું છે। હાલમાં ટ્રેન વ્યવહાર ચાલુ છે, લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય। જામનગરમાં કોરોનાના કેસોને નિયંત્રણમાં લાવવા તંત્ર અનેક પગલાઓ લઈ રહ્યું છે। ત્યારે આજરોજ મુંબઈથી ઓખા આવેલ સૌરાષ્ટ્ર મેલ ટ્રેન જામનગર પહોંચતા જામનગર સ્ટેશને તમામ મુસાફરોનું કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવ્યું હતું। બેડી બંદર UPSCના લાયજન ઓફિસર સહિતના અધિકારીઓ તબીબો ઉપસ્થિત રહી મુસાફરોનો કોરોના ટેસ્ટ કરાવીને કાર્યવાહી હાથ ધરી હતી। હર્ષલ ખંડેડિયા, JDS TV, જામનગર। જય હિન્દ મિત્રો, હું દેવરાજ વિષ્ણુ, આમ આદમી પાર્ટી કાલાવડ તાલુકા પ્રમુખ। આપ સૌ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ, અને આવનારું નવું વર્ષ તમારા પરિવાર માટે ખૂબ સુખ સમૃદ્ધિ અને પ્રગતિ આપે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને આમ આદમી પાર્ટી કાલાવડ પરિવાર તરફથી શુભેચ્છાઓ। જય જય ગરવી ગુજરાત। દિવાળી અને નવ વર્ષના મંગલ પ્રસંગે હું જામનગર દ્વારકા જિલ્લાના આપણા સર્વે પરિવાર અને રાજ્યમાં વસતા આપણા બધા જ પરિવારોને નાગરિકોને આ મંગલમય પ્રસંગની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આવતું નવું વર્ષ આપના અને આપના પરિવાર માટે સૌ પહેલાં તો આ કોવિડ સમયમાં આરોગ્યમય રહે, આપ સૌ સુરક્ષિત રહો, પ્રગતિમય રહે, અને આવતા દિવસોમાં દરેક ક્ષેત્રે આપ અને આપનો પરિવાર સુખમય રીતે પ્રગતિ કરો એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું। આપ સૌ પણ એક નાગરિક તરીકેનું દાયિત્વ હંમેશા આવતા નવ વર્ષમાં નિભાવતા રહ્યો, અને એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ આપણી યથાશક્તિ મુજબનું યોગદાન આપીએ એ પ્રકારની વ્યવસ્થામાં પણ આપ સૌ ચોક્કસ ભાગરૂપ રહેશો। પુનઃ નવ વર્ષની આપ સૌને મંગલમય શુભકામનાઓ સાથે વંદે માતરમ। માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે। તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે। તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે। લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે। ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા,
પોલિંગ અને મશીનથી દૂર થશે. મોં ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.